હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું પરમા ચિરાગ આજના વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે કે જેનું પેટ ખરાબ તેનું દિવસ ખરાબ, અને ગુજરાતી કહેવતમાં પણ જણાવ્યું છે કે પેટ સફા તો હર રોગ દફા, એટલે જેનું પેટ સાફ એનો આખો દિવસ સરસ. તો આજના વિડીયોની અંદર આપણે કબજિયાતનો એક નેચરલ રેમેડીઝ લઈને આવ્યા છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો, અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. મિત્રો, જો પેટની અંદર જો કબજિયાતની તકલીફ હોય તો આગળ જતાં, એટલે કે મોટી ઉંમરમાં આપણને એ જે કચરો છે એ આપણા આંતરડામાં જામેલો રહે છે, અને મોટી ઉંમરમાં આપણને ઘણી બધી સમસ્યા થાય છે, અને નવા નવા રોગનું નિમંત્રણ મિત્રો આ કબજિયાત કરે છે. તો એનું નિવારણ આપણે પ્રોપર સમયે આપણે કરી દેવું જોઈએ. તો આજના વિડીયોની અંદર આપણે બે ઉપાય બતાવવાના છીએ, તો એના માટે આપ અંત સુધી બન્યા રહેજો. મિત્રો, આયુર્વેદ છે એ ત્રણ સિદ્ધાંતો પર ચાલે છે. પહેલું છે વાત, બીજું છે કફ, અને ત્રીજું છે પિત્ત. બીજી વાર જણાવી દઉં તમને, પહેલું છે વાત, બીજું છે કફ, અને ત્રીજું છે પિત્ત. આ ત્રણ, એટલે કે વાત, પિત્ત અને કફનું આપણી બોડીમાં જે રહેલું હોય છે તેમાં જો અસંતુલન સર્જાય તો આપણને કોઈનો કોઈ રોગ થતો હોય છે. અને આ કબજિયાતનો રોગ એટલે શેના કારણે થતો હોય, તો આપણા બોડીની અંદર વાયુનું જો પ્રમાણ આપણે વધી જાય તો કબજિયાતનો રોગ ખાસ થતો હોય છે. મિત્રો, ઉપાય નંબર એકની જો વાત કરીએ તો એમાં આપણે દૂધ લેવાનું છે એક ગ્લાસ જેટલું. એટલે દૂધની અંદર આપ ગાયનું અથવા ભેંસનું ગમે તે દૂધ આપ વાપરી શકો છો, પરંતુ ગાયના દૂધને ઉત્તમ ગણવામાં આવે છે. એટલે કે એનામાં ગાયના દૂધની અંદર ફેટનું લેવલ પણ ઓછું રહે છે, એટલે કે આપણું બોડી વધવાના ચાન્સીસ પણ નહીં રહે. એટલે એક રીતે જોઈએ તો એક બહુ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. એટલે આપણે આજના ઉપચારની અંદર આપણે ગાયનું દૂધ લેવાનું છે. એમાં એક ગ્લાસ જેટલું આપણે ગાયનું દૂધ લેવાનું, અને નજીકના કોઈ કરિયાણાવાળાની દુકાને જઈને આપણે એરંડિયાનું તેલ લઈ આવવાનું. એટલે આ દૂધને આપણે પહેલાં સૌ પ્રથમ તો ગરમ કરી દેવાનું. એક ગ્લાસ જે ગાયનું દૂધ હોય એને આપણે ગેસ ઉપર ગરમ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો, એને ગેસ ઉપરથી ઉતારીને આપણે એક ચમચી જેટલું એરંડિયાનું જે તેલ છે એ મિક્સ કરવાનું છે, અને પ્રોપર આપણે મિક્સ કરીને અને આ ડ્રિંકને આપણે રાત્રે પીવાનું છે. અને એ મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ ડ્રિંકનું સેવન એ રીતે કરવું, જો આપ જોબ કરતા હોય તો બીજા દિવસે રજા હોય તો એ શિડ્યુલમાં કરી દેવાનું. એટલે કે જનરલી આપણે રવિવારે રજા હોય તો આ ડ્રિંકનું સેવન આપણે શનિવારે રાત્રે આપણે જમ્યાના બે કલાક પછી કરશો, તો પેટની અંદર જે જૂનામાં જૂનો જે કચરો હશે, જે કબજિયાતની જે લોકોને તકલીફ હશે, તો જૂનામાં જૂનો કચરો આ ડ્રિંકના સેવનથી આપ સાફ થશે, અને આપણા આંતરડા એકદમ કાચ જેવા બનશે. અને આ ઉપાય આપણે અઠવાડિયાની અંદર, એટલે વીકની અંદર માત્ર એક જ વખત કરવાનો છે, રોજ કરવાનો નથી. ઉપાય નંબર બેની વાત કરીએ તો મિત્રો, આપણે નજીકના કોઈ આયુર્વેદિક સ્ટોરમાં જશો અથવા ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ તમને ત્રિફળા ચૂરણ આવે છે એ આપણને ઇઝીલી મળી જશે. ત્રિફળા ચૂરણની અંદર ત્રણ ચૂરણનું કોમ્બિનેશન, એટલે ત્રણ ચૂરણ મિક્સ આવે છે, એ ત્રિફળા ચૂરણ આપણે લઈ લેવાનું. એક ચમચી જેટલું ત્રિફળા ચૂરણ લેવાનું, અને એક ચમચી જેટલું એરંડિયાનું તેલ લેવાનું, અને એને મિક્સ કરીને અડધા ગ્લાસ વોર્મ વોટર સાથે આપણે રાત્રે સૂતી વખતે આપણે લઈ લેવાનું છે. એટલે ઉપાય નંબર એક આપણે જણાવ્યો, જો કોઈને દૂધ ના ભાવતું અથવા દૂધ કોઈની બોડીને સેટ ના થતું હોય તો આ ત્રિફળા ચૂરણ પણ આપ વાળો પ્રયોગ આપ કરી શકો છો. એટલે બંનેમાંથી કોઈ એક પ્રયોગ કરવાનો છે, અને વીકની અંદર એક જ વખત કરવાનો છે, ડેલી કરવાનો નથી. એટલે બંનેમાંથી કોઈ એક ઉપાય કરશો, દૂધવાળો અને બીજો ઉપાય છે ત્રિફળા ચૂરણ અને એરંડિયાનું તેલ, આ બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરશો તો તમારા આંતરડા કાચ જેવા બનશે, તેમજ જૂનામાં જૂનો જે પેટનો કચરો હશે એ મળ દ્વારા આપ ઇઝીલી નીકળી જશે. તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ માહિતી આપવામાં આવી એ આપના માટે ફાયદાકારક નીવડે. જો આપણે વિડીયો ગમે તો મેક્સિમમ લોકો સુધી શેર કરજો, અને લાઈક કરી અમને કમેન્ટ સેશનમાં કમેન્ટ કરી જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.